પ્રકરણ પાંચ સંભાવના લેક્ચર તેર સંભાવનાના સરવાળાના નિયમના દાખલાઓ તો અગાઉ મિત્રો આપણે બે ઘટનાઓ માટે સંભાવનાના સરવાળાના નિયમ જોયો હતો જેને આપણે યાદ કરી લઈએ કે બે ઘટના હોય તો કોઈ ઘટના એ અને ઘટના બી તો એના માટે એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ એ છેદ બી જો ઘટના પરસ્પર નિવારક અને નિશેષ હોય તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી બરાબર કેટલા થશે એક થશે અને ઘટના પરસ્પર નિવારક નિવારક જ હોય તો એ ઓગ બી બરાબર પી ઓફ એ પ્લસ બી થશે અને નિરપેક્ષ ઘટના હોય તો એ બી બરાબર એ પ્લસ બી માઇનસ એ ગુણ્યા બી થશે પણ દાખલાઓ પરીક્ષામાં નથી નિરપેક્ષ ઘટનાઓ માટે એમ છતાં આપણે એકાદ દાખલો ભણવાના તો છે પૂછાવાના નથી તો આગળ આપણે જોઈએ ત્રણ ઘટના માટે તો ત્રણ ઘટના માટે પણ એ જ લાગુ પડે ત્રણ ઘટના એ બી સી હોય તો એ ઓગ બી ઓગ સી બરાબર પીએફ એ પ્લસ પીએફ બી

તો અહીંયા છેદ બધા નીકળી જાય કારણ કે આ ફાઈ થાય એટલે તો આ જ નિયમ વધે ઘટના પરસ્પર નિવારક હોય તો પરસ્પર નિવારક અને નિશેષ હોય તો એ પ્લસ બી પ્લસ સી બરાબર એક થશે ત્યાર પછી આગળ એક તફાવત ઘટના માટે તફાવત ઘટના જ્યારે તમે શીખાતા તો તમને ખબર છે ભાઈ તફાવત ઘટનાને આપણે દર્શાવાય એ માઇનસ બી અને એની જે વેન આકૃતિ છે એ વેન આકૃતિ તમે આ પ્રમાણે જોઈતી કે આ ભાગ છે એ ભાગ ફક્ત એને કહેવાય એ માઇનસ બી અને બીજી રીતે તમે જુઓ તો આ જે ભાગ છે આ ભાગ આ ભાગના આપણે કહેતા હતા છેદ તો આખી ઘટના છે એ એમાંથી આ છેદ બાદ કરી દો તો પણ તફાવત ઘટના મળે એટલે એ થશે એ માઇનસ એ છેદ બી પણ કહેવાય તફાવત ઘટનાને બીજું કહેવાય કે આ જે ભાગ છે બીડેક્સ છે આ ભાગ કારણ કે આ ઘટના બી હોય આ ઘટના બી હોય તો આ ઘટના કઈ થશે આ બીડેક્સ થશે તો આ બીડેક્સમાંય છે ને એમાંય છે તો આ ભાગ છે એ એ છેદ બીડેક્સ પણ કહેવાય એનો મતલબ કે તફાવત ઘટનાને તમે ત્રણ રીતે ઓળખી શકો એ માઇનસ બી એ છેદ બીડેક્સ અને એ માઇનસ એ છેદ બી તો એ સૂત્ર જોઈએ આપણે કે જો પહેલું સૂત્ર છે એ માઇનસ એ છેદ બીડેક્સ બીજું છે પી ઓફ એ માઇનસ એ છેદ બી ઘટના લખી હોય તો પી ન લખાય સંભાવના અને ડાયરેક્ટ લખ જે જ રીતે બીજી ઘટના છે એને પણ તમે જોઈ શકો છો બીજી ઘટના એને વેન આકૃતિ દ્વારા દર્શાવી હોય તો એ પણ આપણે દર્શાવી શકાય કે માનો કે વેન આકૃતિ આ મુજબ છે તો આ ઘટના એ અને આ બી તો આ જે ભાગ છે આટલો ભાગ આ ભાગ કહેવાય બી માઇનસ એ બીજી રીતે કહેવું હોય તો આ ભાગ બી માંથી બાદ કરો એટલે બી માઇનસ એ છેદ બી આ ભાગ જે એ છેદ બી છે એ આપણે આમાંથી બાદ કર્યો બી માંથી આખું બી છે બી માંથી આટલો ભાગ આપણે નથી જોતો બીમાંથી આ ભાગ નથી જોતો તો આ ભાગ બાદ કરી દઈએ એટલે આપણે આટલો ભાગ મળે આ જે બ્લેક કલરથી જોઈ શકો છો એ ભાગ છે બ્લેક કલરવાળો એ બી માઇનસ એ છે બીમાંથી આખો એ બાદ કરો અથવા છેદ બાદ કરો અથવા બીજી રીતે કેવું હોય તો આ ભાગ છે એ એડેક્સમાંય છે અને બીમાય છે તેનું સૂત્ર થાય બી છેદ એડેક્સ પણ થાય તો એ પ્રમાણે સૂત્ર તમે જોઈ શકો છો ભાઈ એ માઇનસ બી બરાબર પી ઓફ એ છેદ બીડેક્સ અથવા તો પી ઓફ એ માઇનસ એ છેદ બી એ જ રીતે જો બી માઇનસ એ હોય તો બી છેદ એડેક્સ અથવા બી માઇનસ એ છેદ બી થશે આ જ પ્રમાણે એક બીજું સૂત્ર જોઈએ દ મોર્ગન નિયમ કે વાસ્તવમાં આ પૂરક ઘટના જ છે એ તમે જોઈ શકો કે ભાઈ એ યોગ બીડેક્સ બરાબર વન માઇનસ એ બી જેને પૂરક ઘટનાનું સૂત્ર આવડે એને ખબર હોય કે જે પૂરક ઘટના આમ હોય કે પી ઓફ એડેક્સ બરાબર વન માઇનસ પી ઓફ એ પી ઓફ એડેક્સ બરાબર વન માઇનસ પી ઓફ એ તો અહીંયા જ્યાં એ યોગ બીડેક્સ છે તો એની જગ્યા આવી જાય છે એડક્સ બી એટલે એ આ બાજુ વાત કરીએ તો એ ડેક્સ છેદ બીડેક્સ બંનેનો ડેક્સ હોય તો યોગ થઈ અને કાઉસ ઉપર ડેક્સ થઈ જાય બંનેનો યોગ હોય તો યોગ થઈને કાઉસ ઉપર ડેક્સ છેદ થઈને યોગ હોય તો છેદ થઈ જાય છેદ હોય તો યોગથી અથવા ડાયરેક્ટ જો તમારે સૂત્ર યાદ રાખવું હોય એડેક્સ છેદ બીડેક્સ અહીંયા એ છેદ હોય તો એકમાંથી યોગ બાદ કરો અને યોગ હોય તો એકમાંથી છેદ બાદ કરો આ આ સૂત્ર પણ લખી શકે અને આ સૂત્ર પણ લખી શકે પણ ગણતરી માટે આપણે આ સૂત્ર લખવું પડશે તો જરૂર પડે ત્યાં આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી આગળ આપણે દાખલા પર જઈએ સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો દાખલા નંબર એક અભરાય પર આંકડા શાસ્ત્રના ત્રણ અને ગણિતના ચાર પુસ્તકો ગોઠવેલા છે આ પુસ્તકમાંથી બે પુસ્તકો પસંદ કરવામાં આવે તો પસંદ કરેલા બંને પુસ્તકો એક જ વિષયના હોય કુલ પુસ્તકો આપણી પાસે ત્રણ પ્લસ ચાર સાત છે સાતમાંથી ગોઠવણ પસંદ કરવાના છે બે તો સાત સી બે એટલે કુલ થશે એક વિષય આપણે એન મળી ગયો એકવીસ એન બરાબર એકવીસ હવે એમાંથી બંને એક જ વિષયના હોય એક જ વિષયના એટલે તો બંને આંકડા શાસ્ત્રના હોય અથવા તો બંને ગણિતના હોય તો અહીં આપણે નિયમનો ઉપયોગ પણ કરી શકીએ અને ડાયરેક્ટ પણ ગણી શકીએ નિયમનો ઉપયોગ કરવા માટે એમ કહો કે બંને આંકડા શાસ્ત્રના હોય તે ઘટના એ બંને આંકડા શાસ્ત્રના હોય તે ઘટના એ અને બંને ગણિતના હોય તે ઘટના બી ઘટના પરસ્પર નિવારક છે કારણ કે આંકડા શાસ્ત્રનું પુસ્તકને ગણિતનું ન કહેવાય અને ગણિતનાને આંકડા શાસ્ત્રને ન કહેવાય બે કોઈ મિક્સ ન હોય બે ભેગું આવતું હોય તો છેદ આવે એટલે આ ઘટના નિવારક છે તો એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી થાય આ સૂત્રની વાત કરીએ સૂત્ર વગર પણ ડાયરેક્ટ દાખલો ગણી શકો કે ભાઈ બંને પુસ્તકો આંકડા શાસ્ત્રના આંકડા શાસ્ત્રના કેટલા છે ત્રણ ત્રણમાંથી બે એટલે ત્રણ સી બે ગણિતના ચાર ચારમાંથી બે ચાર સી બે ત્રણ સી બેની ગણતરી અને આ ચાર સી ગણતરી એટલે ત્રણ પ્લસ છ બરાબર નવ આ એન મેળો તો આ મળી ગયો આપણે એમ તો પી ઓફ એ બરાબર એમના છેદમાં એન એટલે નવના છેદમાં એકવીસ બરાબર ત્રણના છેદમાં સાત તો નિયમ વગર પણ આપણે ગણી શકીએ અને જો નિયમથી ગણવું હોત તો આ પી ઓફ એ બરાબર આ થા ત્રણ ત્રણના છેદમાં એકવીસ અને પી ઓફ બી બરાબર છ ના છેદમાં એકવીસ સરવાળો કરો તો છ ને ત્રણ નવ એકવીસ નવ ના છેદમાં એકવીસ તો આ રીતે નિયમથી પણ ગણી શકાય ત્યાર પછી નેક્સ્ટ દાખલો બે સમતલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો બંને પાસા પર મળતા આંકનો સરવાળો બે અથવા ત્રણનો નો ગુણક હોય તેની સંભાવના શોધો તો એ જોયો અથવા એવો એટલે યોગનો નિયમ યોગના નિયમ માટે આપણે અગાઉ શીખાતા કે અથવાની આગળ હોય તેને ઘટના એ કહેશો તો અથવાની આગળ છે પાસા પર મળતા આંકનો સરવાળો બે થાય તો એને આપણે ઘટના એ કહીએ પછી અથવાની પાછળ છે ત્રણ સરવાળો ત્રણનો ગુણક હોય આગળ બેનો ગુણક હોય એને ત્રણનો ગુણક હોય બેનો ગુણક હોય તે ઘટના એ અને ત્રણનો ગુણક હોય તે ઘટના બી આપણે આને નામ આપીશું તો તમે જોઈ શકો છો કે એ બરાબર બંને પાસા પર મળતા આંકનો સરવાળો એ બેનો ગુણક હોય તો બેનો ગુણક એટલે બે ચાર છ આઠ દસ અને બાર થાય તો સરવાળો બે થાય એવા ઘટક એક એક હા ચાર હા છ આઠ હા દસ અને હા બાર તો આ ઘટક તમે છો એક 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 ત્રણ બે બે એક ત્રણ એ ઘટક આડાવડા ગમે તેમ લખેલા હોય પણ તમે એને લાઈનમાં જ લખી શકો એક અને આ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને કુલ અઢાર ઘટકો થાય ત્યાં ત્યાં લખીને આપણે ગણી લેવાના તો પી ઓફ એ બરાબર એમના છેદમાં એને એટલે અઢારના છેદમાં છત્રીસ થશે તો આ આપણે મેળો પી ઓફ એ ત્યાર પછી આપણે જોવાનો છે બીજો ઘટના બી તો બંને પાસા પણ મળતા આંકનો સરવાળો ત્રણનો ગુણક હોય ત્રણ નો ગુણક એટલે ત્રણ છ નવ કે બાર હોય તો આમાં આપણે જોઈએ ભાઈ આ બે ને બે ને એક ત્રણ આ ત્રણ પછી છ આ છ પછી નવ અને બાર તો આટલા ઘટક લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર અહીંયા બાર ઘટકો લખીને એમ બરાબર બાર તો પીઓ બી બરાબર એમના છેદમાં એન બારના છેદમાં છત્રીસ તો બી મળ્યો ત્રીજું સ્ટેપ અથવા આપણું છેદ તો અથવાની જગ્યાએ શું લખવાનું અને એટલે આપણું વાક્ય બંને પાસા પર મળતા આંકનો સરવાળો બે અને અર્થાત અને ત્રણ એટલે બે તે છ નો ગુણકો છ નો ગુણો એટલે છ અને બાર આ બે આવશે તો છ અને બાર ના ઘટકો આમાંથી તમને મળી રહેશે અથવા તો આગળ એ અને બી તમારી પાસે લખેલો એમાં જુઓ તો સરખા ઘટક હોય એમાં એક પાંચ બે ચાર ત્રણ ત્રણ ચાર બે પાંચ એક અને છ છ બંનેમાં ઘટક એમાંય હશે અને હશે એટલે એ છેદ બી એમના છેદમાં એન્ડ છ ના છેદ માં છત્રીસ થશે અને ત્યાર પછી હવે મૂળ નિયમ સંભાવનાના સરવાળાનો નિયમ પાસા પર મળતા આંકનો સરવાળો બે અથવા ત્રણ નો ગુણક હોય બે અથવા ત્રણ નો ગુણક હોય ઘટના બી માઇનસ એ છેદ બી તો અગાઉ આપણે આ બધી જ ગણતરીઓ કરી લીધી છે જે આપણે જવાબ મળ્યા એ ફક્ત આપણે સૂત્રમાં મૂકવાના છે તો પી ઓફ એ કેટલો મળ્યો તો અઢાર ના છેદમાં છત્રીસ પી ઓફ બી બારના છેદમાં છત્રીસ અને એ છેદ બી છના છેદમાં છત્રીસ તો અહીંયા સરવાળો કરો એટલે અઢાર પ્લસ બાર માઇનસ ના છેદમાં છત્રીસ અઢાર ને બાર ત્રીસ ત્રીસમાંથી છ જાય તો ચોવીસના છેદમાં છત્રીસ એટલે બેના છેદમાં ત્રણ તો એનો જવાબ થશે બેના છેદમાં ત્રણ ત્યાર પછી એક દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે કોઈ તહેવારના દિવસોમાં બટાકાના ભાવ વધેની સંભાવના 0.8 આઠ ડુંગળીના ભાવ વધેની સંભાવના 0.7 સાત અને બંનેના ભાવ વધે બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે તેની સંભાવના 0.6 છ તો બેમાંથી ઓછામાં ઓછા એકની ભાવ વધે તેની સંભાવના શોધો તો અહીંયા અને આપણે પીઓફી બરાબર ઝીરો આઠ